नमस्कार विद्यार्थी दोस्तों, राइट आंसर ની નવોદયની તમારી જ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો તો દિવસ પ્રમાણે વ્યાજ શોધો. સાદા વ્યાજના ભાગ 1, ભાગ 1 અને ભાગ 2 આ બંનેમાં એકમાં આપણે વર્ષ પ્રમાણે વ્યાજ શોધતા શીખ્યા, બીજામાં માસ પ્રમાણે શીખ્યા અને આ વિડિયોમાં આપણે દિવસ પ્રમાણે શીખીશું. ચલો તો આ બે વિડિયોની લિંક તમને છે એ આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જ્યારે તમારે મોબાઈલ પર આ રીતે જોતા હો છો ત્યારે જો અહીંયા એક નાનું એક બટન આવે એને ખોલશો એને ડિસ્ક્રિપ્શન બોક્સ કહેવામાં આવે. આમાં બધી જ તમને લિંકો મળે, બરાબર છે? ડિસ્ક્રિપ્શન બોક્સ કહેવાય એને, ઓકે. અને જ્યારે ચેનલનું નામ લખ્યું છે ને કે આમ કે રાઈટ આન્સર આપણું જે લખ્યું છે એની ઉપર તમે ક્લિક કરો ત્યારે ચેનલની અંદર જઈ શકાય છે. એ આ બધું તમને હવે ખબર છે, છતાં ઘણા મિત્રોને પૂછે છે એટલે હું એને જણાવી દઉં છું, ઓકે. ચલો, નવા જે જોડાયા છે સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પણ દબાવી દો અને સાથે સાથે કાગળ પેન સાથે રાખો, ઓકે. ચિંટુભાઈ નીકળી ગયા છે, લાઈક કરી દો આ વિડીયોને. 31 લાઈક જોઈએ છે. પહેલું તો લાઈક ફોકી દો, જાઓ બધા જ કામ કરો. સબસ્ક્રાઇબ બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને લાઈક બાકી હોય તો લાઈક ફોકી દો, જાઓ લાઈક ફોકી દો બધા જ, બરાબર છે? અને કમેન્ટ બોક્સમાં તમારું નામ મને આપજો. વિડીયોને આડો રાખો અને આપણે શરૂ કરી દઈએ છીએ. પહેલો દાખલો આપણો લઈએ, એના પહેલા કેટલીક સમજ આપણે મેળવી લઈએ. સમજ શું કહે છે સાહેબ આપણને? કે ભાઈ, સમજ એવું કહે છે કે 365 દિવસનું વર્ષ થાય, સમજમાં આટલી આપણે મગજમાં લઈ લેવાનું છે, બીજું કઈ લેવાની જરૂર નથી. અને 73 દિવસ જે છે એને તમે કરશો, 73/365 કરશો એટલે વર્ષમાં આપણે કન્વર્ટ થવું હશે તો કરી શકાશે. બસ આ સીધી વાત છે, ઓકે. આમાં બીજું કશું આવવાનું નથી, બિલકુલ સિમ્પલ છે. દિવસ પ્રમાણે જયારે શોધવાનું અને દાખલો ગણીશું એટલે તમને બિલકુલ ખ્યાલ આવી જશે, ઓકે. ચલો પહેલો સેમ્પલ પીસ આપણે લઈ લઈએ, પહેલો દાખલો આપણો, એટલે બાકીના દાખલા તમને બહુ જ ઝડપથી આવડશે. જે મિત્રોને આવડે છે એમને વિડીયોને અહીંયા સ્ટોપ કરો, સ્ટોપ કરો અને આ દાખલો ગણી લો કાગળ પેનથી, પછી હું તમને ગણાવું છું સાથે સાથે અને પછી એનો જવાબ તમે મેળવી લો, બરાબર છે? તો આઈ બરાબર પીઆરએન અપોન 100 તો આપણું રહેવાનું જ છે, કારણ કે વ્યાજ શોધ્યા વગર. આ દાખલામાં જો વ્યાજ મુદ્દલ, એક નવી વાત આવી. વ્યાજ મુદ્દલ એટલે કશું નથી, જે તમારું મુદ્દલ હોય એમાં શોધાયેલું વ્યાજ ઉમેરો એને વ્યાજ મુદ્દલ કહેવામાં આવે. આપણે બેંકમાં પૈસા મૂક્યા, ધારી લો કે 1000 રૂપિયા મૂક્યા, તો 1000 રૂપિયાનું 500 રૂપિયા વ્યાજ થયું હોય તો પછી વ્યાજ ઉમેરીએ તો 1000 અને પેલા 500, 1500 રૂપિયા વ્યાજ મુદ્દલ કહેવાય. એ પ્રમાણે આમાં પણ આપણે વ્યાજ શોધીશું ત્યારે આપણને મુદ્દલ મળી જશે. ચાલો તારે હવે સીધો ગણવાનું શરૂ કરીએ આપણા સૂત્ર પ્રમાણે. તો પી કેટલા છે દાખલામાં? 5000 રૂપિયા સાહેબ. મુદ્દલ કેટલું છે? 5000. રેટ કેટલો છે? 18%. તો 18% મૂકી દઈએ. અને 73 દિવસ, જો મેં ફરી વાત કરી હતી કે દિવસ જયારે આવે, માસ આવતા હતા, ધારી લો કે 2 માસ નું કહેતા હતા તો 2 ના છેદમાં આપણે શું મૂકી દેતા હતા? 12 મૂકી દેતા હતા, બરોબર છે? જો દિવસની વાત આવે તો આપણે 365 મૂકી દેવાના, તો 73 ના છેદમાં કેટલા મૂકવાના? 365, કારણ કે 365 દિવસનું એક વર્ષ થાય છે. એટલે આપણે આખા ને વર્ષમાં ફરી ગયા, દિવસને સામા ફેરવી દીધા, વર્ષમાં. 73/365 એટલે એક વર્ષ થાય, ઓકે. એનો જે જવાબ આવે એ વર્ષમાં જાય. ચાલો તારે, અને આપણા 100 તો ઉભા રહેશે અહીંયા. ચાલો, ઓકે. 2 મીંડા મામાના ઘેર. 73/365 થાય, આ લખી રાખો મગજમાં. 73 નો ઘડિયો આપણને આવે તો 73/365. ચલો, 5 છે તો 5 અને અહીંયા છેદ ઉડી જશે, 10 × 5 = 50. તો 18 × 10 બરાબર 180 રૂપિયા વ્યાજ થશે. હવે 180 રૂપિયા વ્યાજ થાય પણ દાખલામાં આપણને 180 રૂપિયા વ્યાજ પૂછ્યું નથી. શું પૂછ્યું છે? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો મુદ્દલ આપણું 5000 રૂપિયા, અને મુદ્દલ કહીશું. શું કહીશું? મુદ્દલ વત્તા 180 રૂપિયા વ્યાજ. કેટલું વ્યાજ શોધ્યું આપણે? 180 રૂપિયા. ચાલો, તો વ્યાજ મુદ્દલ કેટલું થશે બધું થઈને? 5180 રૂપિયા. સરવાળો કરીશું તો જવાબ આવશે 5180. ક્યાં છે? આ રહ્યા 5180. બી જવાબ આપણો આવશે. ચલો, બીજો દાખલો આપણી સ્ક્રીન પર. બીજો દાખલો આપણને શું કહે છે? 8500 રૂપિયાનું 16% લેખે 146 દિવસનું સાદું વ્યાજ કેટલું થાય? ગયો ગણ્યો તો એ જ પ્રમાણે ગણવાનો છે, ફક્ત દિવસ આપેલા છે. જે મિત્રોને આવડે એમને વિડીયો સ્ટોપ કરો અને કાગળ પેન લઈને ગણી લો. PRN/100. ચાલો ભાઈ, પી કેટલા છે? 8500. રેટ કેટલો છે? 16%.
ચાલો દિવસ કેટલા છે ભાઈ? નંબર ઓફ ઇયર્સ, વર્ષ. હવે 146 દિવસ છે એટલે 146 મેં તમને આગળ વાત કરી હતી, નીચે કેટલા મૂકી દેવાના છે ભાઈ? 365. કારણ કે દિવસમાંથી વર્ષમાં જવું હોય તો નીચે છેદમાં 365 મૂકી દેવાના. બસ આ આટલું શીખવાનું છે, બીજું તો આપણને બધું આવડે છે. 100 તો આપણા ઉભા જ રહેવાના છે. ચાલો બે મિનિટના મામાના ઘેર, બે મિનિટના મામાના ઘેર. ચાલો હા, હવે છેદ ઉડાડવામાં જો 73નો ઘડિયો જેને આવડશે તો 73 દુ 246 થાય અને 73 પંચા 365 થાય. બરાબર છે, આ 73 ની ચાવી યાદ રાખવાની છે, બસ બીજું કઈ આમાં આવતું નથી. ચલો હવે 5 છે, 17 પંચા 85 દેખાય છે મને, 85 છે તો 5 ઉડી જવાના ને. 17 પંચા 85, 17 × 16 કેટલા થાય સાહેબ? 17 × 16 મને ખબર નથી, તમે ગુણાકાર કરી લો. ચલો 17 × 16 16 ટકા હતા ને સાહેબ? આ તો 17 × 16 જ થશે ને, બરાબર કે ના? 16 ક્યાંથી થશે સાહેબ મારા? હજી આ બે ક્યાં રહ્યા? મારે નીકળવા પડે, તમારે નીકળવા પડે. તો 32 થશે, 17 × 32, 17 × 32 બરાબર 544 રૂપિયા વ્યાજ થાય. કેટલું થાય? 544 રૂપિયા. જો વ્યાજ મુદ્દલ કીધું હોત તો, કીધું નથી પણ કીધું હોત તો, 8500 મુદ્દલ અને એમાં 544 રૂપિયા વ્યાજ ઉમેરો તો એ વ્યાજ મુદ્દલ બને. પણ આપણને સાદું વ્યાજ શોધવાનું કીધું હતું ભાઈ, મુદ્દલ શોધવાનું કીધું નતું. ચાલો ત્રીજો દાખલો આપણી સ્ક્રીન પર શું કહે છે સાહેબ મારા? ત્રીજો દાખલો, 7300 નું 15% લેખે 200 દિવસ નું સાદું વ્યાજ કેટલું? ઓહો, કઈ વાંધો નથી સાહેબ, ચાલો આપણે ગણીએ. આઈ બરાબર પી આર એન અપોન 100. આ સૂત્ર તો આપણે કેવું છે, બ્રહ્મા જેવું બની ગયું છે, બરાબર છે, એના વગર આપણો મેળ પડે નહીં. ચાલો 7300 આપણું પી થશે, આર કેટલું થશે? 15 થશે. એન કેટલા થશે સાહેબ? 200 દિવસ મેં વાત કરી હતી, છેદમાં કેટલા મૂકવા પડશે? 365. કારણ કે દિવસ છે તો વર્ષમાં જવા માટે નીચે છેદમાં 65 મૂકવાના. જો મહિના હોત તો 12 મુકત. આપણે તમારું રિપીટ પણ હું કરી લઉં છું, બરાબર છે. બે મિનિટના મામાના ઘેર, બે મિનિટના મામાના ઘેર. 73 પંચા 365 અને 40 પંચા 200, બરાબર છે. 1560, 600 રૂપિયા જવાબ આવશે. છે ને ગાય ઘા ગાડી દોડે છે ને સાહેબ, છેદ ઉડાડતા જે મિત્રોને આવડે એને બહુ વાર લાગે નહીં. અને કોઈક મારા જેવો નબળો હોય બિચારો, ગરીબડા ગાય જેવો હોય, છેદ ઉડાડતે જ ના આવડતા હોય તો બિચારો શું કરે યાર? હા ચાલો, તો તમે કોમેન્ટ બોક્સમાં લખો ગરીબ ગાય. ચલો આટલું લખો, હું વાંચીશ બધાની કોમેન્ટો. ગરીબ ગાય, ગરીબ ગાય એટલે ખબર પડી, બિચારો હોય ને કોઈ સ્ટુડન્ટ એને ગરીબ ગાય જેવો કહેવાય, તો ગરીબ ગાય એવું લખો. ચાલો 100 રૂપિયા જવાબ આવશે. ઓકે ચાલો ચોથો દાખલો તમારી સ્ક્રીન પર. ચોથો દાખલો શું કે છે ભાઈ આપણને? કે ભાઈ 1000 રૂપિયાનું 5% લેખે 292 દિવસનું વ્યાજ મુદ્દલ કેટલું? ઓ હો હો વ્યાજ મુદ્દલ, એમાં હું કરવાનું છે? કઈ કરવાનું નથી. ચાલો આપણું સૂત્ર કહ્યું સાહેબ, આ પેલું વ્યાજ તો શોધવું પડશે ને, ત્યારે વ્યાજ મુદ્દલ મળે ને. તો I બરાબર PRN upon 100 બરાબર P કેટલા સાહેબ? 1000. R કેટલા? 5%. N કેટલા? 292. કૂતરાએ તાણું 365. ચલો 100 અહીંયા આવી જશે. ચલો આમાં કોઈ શંકા કોઈને હોય તો કહી દો, પછી કહેતા નહીં. બે મીંડા ક્યાં ગયા ભાઈ? મામાના ઘેર. હવે આ 365 છે તો 5 છેદ ઉડાડીએ તો અહીંયા 73 પંચા 365 થાય, બરાબર છે. હવે 4 ઉડી જશે, 73 × 4 ભાગાકાર થશે. કારણ કે જો 4 × 3 = 7 × 2 = 98, 73 × 4 કરો તો 292 આવે. તો 73 × 4 નો છેદ ભાગાકાર થશે અને છેદ ઉડી જશે. તો શું જવાબ આવ્યો સાહેબ? 10 × 4 બરાબર 40 રૂપિયા વ્યાજ થશે. કેટલું વ્યાજ થશે? 40 રૂપિયા વ્યાજ થશે. પણ આપણને વ્યાજ પૂછ્યું નથી, વ્યાજ મુદ્દલ કીધું છે. તો મુદ્દલ આપણું કેટલું સાહેબ? 1000 રૂપિયા મુદ્દલ વત્તા વ્યાજ કેટલું આવ્યું આપણે શોધ્યું? 40 રૂપિયા. તો એમાં ઉમેરી દઈએ વ્યાજ, તો જવાબ શું આવશે? 1040 આપણું જવાબ માંગ્યો છે, વ્યાજ મુદ્દલ, બરાબર. 1040 ક્યાં છે સાહેબ? એ જવાબ આપણો આવશે. ચલો ટાણ, 5મો દાખલો તમારી સ્ક્રીન પર શું કે છે ભાઈ આપણને? 5મો દાખલો, 21900 રૂપિયાનું વાર્ષિક 7% લેખે 100 દિવસનું વ્યાજ મુદ્દલ કેટલું? કઈ વાંધો નથી સાહેબ, વ્યાજ શોધીશું એટલે વ્યાજ મુદ્દલ આપણને મળી
જશે. આપણું સૂત્ર તો યાદ છે તમને, આઈ બરાબર પી આર એન અપોન 100, પી આર એન અપોન 100. પી કેટલા છે ભાઈ? 21,900. આર કેટલો છે ભાઈ? 7%. એન કેટલા છે ભાઈ? 100 દિવસ છે ભાઈ. 100 મૂકી દીધા, 100 મૂક્યા એટલે છેદમાં કેટલા મૂકવા પડશે ભાઈ? 12 કે 365? 365. દોસ્તો કેમ 365 મૂક્યા છે, ખ્યાલ આવી ગયો ને? હવે આ પાંચમો દાખલો છે, હવે કઈ વારે ઘડીએ મારે કેવું પડે નહીં. આપણે દિવસ પ્રમાણેનું વ્યાજ શોધતા શીખી રહ્યા છીએ આ વિડીયોમાં, બરાબર છે? એટલે છેદમાં 365. ચલો તમે આખા વિડીયો જોશો એ મિત્રોને, કોઈ પણ મારા વિડીયો તમારે આખા જોશો તો એને તકલીફ પડવાની નથી. ને આપણે ભણવાનું છે હસતા હસતા ભાઈ, ગંભીર થઈને ભણવાનું નથી. ચાલો શું છે ભાઈ, મામાના ઘેર 100 ગયા, મામાના ઘેર 100 ગયા, હવે આના છેદ ઉડાડવાના છે, બરાબર છે? શું આવશે અહીંયા? 365 છે એટલે 73 × 5 = 365 થાય. એ તો તમને ખબર છે, અહીંયા 73 × 5 = 365, અને 5 અહીંયા 21,900 ને ઉડાડશો તો 43 ને 80 આવશે. હું સીધા છેદ ઉડાડેલા છે તો અહીંયા તમને લખી આપું છું, બરાબર છે? અને 43,080 છે, અને ડાયરેક્ટ સીધા જ ઉડાડવા હશે તો પણ 60 ભાગાકાર કરશો તમે તો ઉડી જશે. કેટલા આવશે? 60. અને આ 7 તો ઉભા રહેશે એટલે 60 × 7 છેલ્લે આટલું વધશે એટલે 420 રૂપિયા વ્યાજ થશે. આ મેં છેદ બધા ઉડાડી દીધા. તમને છેદ ઉડાડતા હજી ન ફાવતું હોય તો શીખી લેજો, પ્રેક્ટિસ કરી લેજો, કારણ કે પ્રેક્ટિસ કર્યા વગર છેદ ઉડાડતા મેળ પડે નહીં. હવે આપણે વ્યાજ મુદ્દલ શોધીએ તો 21,900 રૂપિયા શું છે? 21,900 મુદ્દલ વત્તા વ્યાજ કેટલું? 420 રૂપિયા. 420 રૂપિયા વ્યાજ. તો એનો જવાબ કેટલો આવશે? 0, 2, 3 અને 2 એટલે 22,320 રૂપિયા વ્યાજ મુદ્દલ થશે. ડી જવાબ આપણો આવશે. તો દોસ્તો આપણા 5 દાખલા અહીંયા પૂરા કર્યા. દિવસ પ્રમાણે વ્યાજ શોધવાના દાખલા હતા. આવતા વિડીયોમાં આપણે નવા જ પ્રકારનો સાદા વ્યાજનો લઈશું અને બધા જ મળીશું આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધી શું કરવાનું છે ભાઈ? ટ ટ બાય બાય.